પ્લેટા એપીએમસી જણસી આવક પૂરતા ભાવ. કોરોનાને લઈને રાજ્યભરમાં મોટા ભાગમાં એપીએમસીમાં સ્વયંભૂ લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાના ઉપલેટા ધોરાજી માર્કેટિંગ યાર્ડ એક મહિના ઉપરથી બંધ હતા અને ગત અઠવાડિયે ફરીથી ખોલવામાં આવ્યા છે. 7 દિવસથી શરૂ થયેલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો રાબેતા મુજબ ખેત જણસી લઈને વેચવા માટે આવી રહ્યા છે. ધોરાજી અને ઉપલેટા માર્કેટિંગ યાર્ડ મગફળી, એરંડા, તલ, અડદ જેવી જણસીથી ઉભરાયું હતું. ઉપલેટા યાર્ડમાં રોજ 1400 થી 1500 ગુણી મગફળીની આવક થઈ રહી છે. જોવા જઈએ તો 7 દિવસની અંદર 15000 ગુણીની આવક થઈ ચૂકી છે, જ્યારે મગફળીના 20 કિલોના 900 થી 1150 રૂપિયા જેટલા ભાવ મળી રહ્યા છે, જ્યારે એરંડામાં પણ ખેડૂતોને પૂરતા ભાવ મળતા ખુશ જોવા મળ્યા હતા. યાર્ડમાં આવતા ખેડૂતોને તાત્કાલિક પૈસા મળી જતા આવી રહેલ ચોમાસાના વાવેતર માટે રોકડ રકમ મળતા હવે ચોમાસાના વાવેતરની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. સરફરાજ કોડી, સ્પીડ ન્યૂઝ 17, ઉપલેટા. મારું નામ છે ગોપાલ પરબત બોદર, ગઢાળા ગામ છે, ગઢાળાનો વતની છું અને ગઢાળાનો ખેડૂત ખાતેદાર છું. હાલ હું અહીંયા ઉપલેટા એપીએમસીમાં મગફળી અને એરંડા વેચવા માટે આવ્યો છું. તો અહીંયા જોયું તો બીજે કરતાં અહીંયા મને ભાવમાં થોડું ખારું લાગ્યું. 900 થી માંડી અને 1150 સુધીના ભાવ મને અહીંયા મળ્યા છે. અને એરંડામાં 900 થી માંડી અને 991 લગી ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં આવા ભાવ છે. અને અત્યારે અમારે ખેડૂત ભાઈઓને શું હોય કે અત્યારે આ ચોમાસાની તૈયારી છે, તો બી બિયારણ બધી વાવણીની તૈયારી કરવાની હોય, તો આ લોકડાઉન હતું તો હમણાં બધી જણસી અહીંયા પણ ચાલુ કરી છે. તો હાલ હું માંડવી અને એરંડા લઈને આવ્યો છું. તો મને બીજે કરતાં અહીંયા ભાવ ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં સારો મળે છે. અને એપીએમસીનું કર્મચારીનું પણ બધાનું કામ સારું છે, તો જેથી કરીને ખેડૂત ભાઈઓને બીજાને પણ હું આગ્રહ કરું છું કે ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં બીજે કરતાં સારું રહે. તમે જોઈ જુઓ, આ 900 થી માંડીને 1150 ગામડે કોઈ દેતા નથી. અસ્તુ. મારું નામ રાજ ગોરાસુરા, ઉપલેટા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી છું. અત્યારે આપણે વાત કરીએ તો જે કોરોનાની હિસાબે માર્કેટિંગ યાર્ડો બંધ હતા અને હવે ગયા સપ્તાહથી માર્કેટિંગ યાર્ડો પાછા ચાલુ થયા છે. જેથી યાર્ડની અંદર મગફળી, એરંડા પુષ્કળ પ્રમાણમાં આવક છે. મગફળીની આપણે વાત કરીએ તો દરરોજ 1500-1700 મણ મગફળીની આવક છે. મગફળીના 20 કિલોના ભાવ આપણે ગણીએ 900 રૂપિયાથી માંડી ને 1100, 1150, 1150 સુધી મગફળી વેચાય છે. અને એરંડાની વાત કરીએ તો એરંડા દરરોજના 1200-1500 મણ એરંડાની આવક છે. એરંડાના 20 કિલોના ભાવ 950 માંડી 975-80 રૂપિયા સુધીના ભાવ મળે છે. અને ખેડૂતો પોતાને દવા અને બિયારણ લેવું હોય જેથી મગફળી અને એરંડા માર્કેટિંગ યાર્ડમાં વેચવા આવે છે. વેચવા તોલ થયા બાદ જે રોકડા રૂપિયા હાથમાં આવે જેથી ખેડૂતો જગતી વખતે પોતાનું બિયારણ અને દવા લઈ શકે, જેથી ખેડૂતો માર્કેટિંગ યાર્ડની અંદર વેચવાનો આગ્રહ વધુ રાખે છે.